હવે તમારે ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા નહીં રહેવું પડે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક એવી સિસ્ટમ લાવી રહ્યું છે કે જેની મદદથી લોકોનો સમય અને સાથે જ પેટ્રોલ પણ બચશે. એએમસી ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાવી રહ્યું છે, જે સિસ્ટમની મદદથી લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવામાંથી મુક્તિ મળશે. અમદાવાદ શહેરમાં અંદાજે 6 કરોડના ખર્ચે 100 સિગ્નલ પર આ સિસ્ટમ લગાવાશે, જેની મદદથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. જો 4 રસ્તા પર એક સિગ્નલ ખુલે જેનો 1.5 મિનિટ સમય હોય અને ત્યાંથી 60 સેકન્ડમાં ટ્રાફિક હળવો થઈ જાય તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલ ખુલી જશે, જેથી સામેના સિગ્નલના ચાલકોને જલ્દી નીકળવા મળશે. એટલે કે વાહન ચાલકોનો સમય બચશે, પેટ્રોલ પણ બચશે અને ગરમી બચશે કે કોઈ પણ સમયે વધુ સમય વાહન ચાલકોએ ઉભા નહીં રહેવું પડે. સમયગાળા દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્માર્ટ કેમેરા અંતર્ગત જે ટ્રાફિક સિગ્નલ પર લોકોને ઉભા રહેવું પડ્યું છે અમુક સેકન્ડ માટે, 45 સેકન્ડ માટે, 30 સેકન્ડ માટે, તો આવનારા સમયગાળા દરમિયાન જેવો ટ્રાફિક ક્લિયર થઈ જાય તો તરત જ એ સિગ્નલ સ્ટોપ થઈ જાય અને નવી સાઈડનું સિગ્નલ ચાલુ થાય. એટલે સ્માર્ટ સિગ્નલ તરફ પણ અમદાવાદ મહાનગરપાલિકા આગળ વધી રહ્યું છે અને અમદાવાદ મહાનગરપાલિકાની અંદર આવનાર સમયમાં કેમેરાનો મેક્સિમમ ઉપયોગ કરી સિટીને સ્માર્ટ તરફ કઈ રીતે લઈ શકાય, એના અંતર્ગત કોઈ કચરો ડમ્પિંગ કરતું હોય, કચરો ફેંકતું હોય અથવા તો થૂંકતું હોય તો એ પણ કેમેરાની અંદર કેચઅપ થઈ જાય એ રીતે કંટ્રોલ રૂમ બનાવવામાં આવી રહ્યો. ટાઈમિંગ, આવવા જવામાં ટાઈમ બચે અને પેટ્રોલનો પણ બચત થાય. હા, સાજો સમય ઉભો રહેવું પડે. કોઈ વખત થાય 60 મિનિટ, 60 સેકન્ડ જેવું. હા, આવવા જવામાં ટાઈમિંગમાં ડિસ્ટર્બ થાય એનાથી આપણે પેટ્રોલ બી થોડો ઉભા, તમે કહો છો એ પ્રમાણે વાત બરોબર છે. આપણા માટે થોડો ફાયદો બી છે આપણે, અને એક બાજુ આપણા માટે બી સુરક્ષા બી છે, સારું છે એના માટે. આ તમારી સિસ્ટમ જલ્દી શરૂ થવું જોઈએ એવું મારું ગણિત એવું કહે છે, મારું માનું એવું કહે છે. બરોબર, અને ફાયદો છે કે આવી ગરમીમાં આપણે ઊભું ના રહેવું પડે અને આપણો ટાઈમ વેસ્ટ બી ના થાય, તો આ બહુ સારું છે.